છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામમાં જવાના રસ્તે 50 મીટરનો કોઝવેનું ધોવાણ થતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામે જવાનો રસ્તા ઉપર આવેલ નારો ગામ લોકોને સુવિધા અર્થે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ હતો, પરંતુ પ્રથમ વરસાદમાં જ નારામાં પૂરેલી માટી ધોવાઈ જતા હમણાં ગ્રામજનોનો યાતના ભોગવી રહ્યા છે। સરકારી તંત્ર આંખાડા કામ કરી રહ્યું છે। હાલમાં પણ કોઈ પોતાની કાર લઈ જઈ શકતો નથી તેવી પરિસ્થિતિ છે, ત્યારે જવાબદાર આરએનબી ફક્ત એક જ ગાણું ગાય છે, નવા સ્લેબ ડ્રેનની દરખાસ્ત કરી છે, પરંતુ કામગીરી ક્યારે મંજૂર થશે તેવું ગામ લોકો પૂછી રહ્યા છે। હાલમાં આપણી સરકારના 5 વર્ષની ઉજવણી ઠેર ઠેર ગુજરાત સરકાર કરી રહી છે અને સરકાર વિકાસના ગુણગાન ગાઈ રહી છે, ત્યારે નસવાડીના ગઢબુરિયાદ ગામથી આગળ રાજપુરા ગામ આવેલ છે, જે ગામની વસ્તી 300થી વધુ છે। ગામમાં પ્રવેશદ્વાર પર જ અસવીર નદી આવેલ છે, જે નદી પર વર્ષો જૂનું 50 મીટરનો લોવેર લેવલનો કોઝવે બનેલ છે, જે કોઝવે દર વર્ષે ધોવાતો હોય આખું ગામ મુશ્કેલીમાં મુકાય છે। ગ્રામજનો કોઝવેના ધોવાણ થયેલને આરસીસી પારી પરથી પસાર થવા મજબૂર બન્યા છે। ગામની આશા વર્કર ભારે મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે 108 ગામમાં આવી શકતી ન હોય। ગામના કોઝવે બહાર 108 ઊભી હોય તો ત્યાં સગર્ભા મહિલાઓને ઉંચકીને લઈ જવી પડે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે। સામાન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થી લઈ શિક્ષકો સાથે બાજુમાં આવેલ ગઢબોરિયાદ ગામે જીવન જરૂરી ચીજવસ્તુ લેવા માટે ગ્રામજનોને જવું પડતું હોય બધા જ ગ્રામજનો હેરાન છે। નસવાડી પંચાયત માર્ગ મકાન દ્વારા આ સ્તર પર લો લેવલ બ્રિજ દરખાસ્ત કરી છે, પરંતુ કામ મંજૂર થયું નથી અને ગ્રામ પંચાયત પણ 15માં નાણાં પંચના લાખો રૂપિયા આવતા હોય છે તો રાજપુરા જવાના રસ્તે લો લેવલના કોઝવે પર વ્યવસ્થિત આરસીસી સ્લેબ ભરે તો પણ ગ્રામજનોને મુશ્કેલ હલ થાય તેમ છે, પરંતુ હાલ કોઈને કંઈ પડી નથી અને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી થઈ ન હોય પરિસ્થિતિ ઠેરની ઠેર હોય ગ્રામજનો દુઃખ ભોગવી રહ્યા છે। કોઝવે પર વ્યવસ્થિત પુરાણ કરાય તેવી માંગ છે અને ભારે વરસાદ થયો ત્યારથી પરિસ્થિતિ આવી બની ગઈ છે। હવે તંત્ર શું કામગીરી ક્યારે કરાવશે તે જોવું રહ્યું, કોઈ ધ્યાન આપતું નથી। એક સગર્ભા મહિલાને ઉંચકીને લઈ જવું કેટલું મુશ્કેલ છે તે તંત્રને સમજવું જોઈએ, આખું ગામ હેરાન છે। કોઝવે ઉપરથી પગપારા જવાની મુશ્કેલી છે તો અન્ય વાહનોની વાત ક્યાં કરવી, બાઇકો કોઝવેની પારી પરથી દોરીને જાય છે અને સગર્ભા મહિલાઓને ઉંચકીને લઈ જવી પડે છે। તંત્ર અમારા ગામની પરિસ્થિતિ જોવા આવે અને નાનો પુલ બનાવી આપે અથવા તો ગમે તે બીજો રસ્તો કરે તેવી બધાની માંગ છે। અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી। મજા આવશે તાવ કેની મજા, અમારે બહુ તકલીફ છે સાહેબ, આ નાળું ઉતરી જવાની આવવાની, અમારે બહેનોને લઈ જવાની તકલીફ છે અને બાળકોને ભણવાની તકલીફ છે અને કેવી રીતે ભણવા જાય, અને સાહેબ બી આફા ઉતરીને આવતા નહીં અને આ ગામ કોઈ કરતા નથી।